नमस्ते। चैप्टर टू ना एक्जाम्पल 2.14 थी आपणे आज आगळ जोईशुं। तो 2.14 क्वेश्चन छे, मुद्रणनी घणी त्रुटिओ धरावता एक पुस्तकना आवर्तगति करता एक कणना स्थानांतरना चार जुदा जुदा सूत्रो आपेल छे। तो आपणे एवा चार अलग अलग सूत्रो आपेला छे। तो ज्या ए अहींया जेमां ए शुं छे कहेलुं छे, तो स्मॉल ए छे कणनुं महत्तम स्थानांतर, स्मॉल बी छे कणनी झड़प अथवा तो वेग, અને કેપિટલ ટી છે આવર્તકાળ છે। તો અહીં પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો, એટલે કે આ ચારેય સૂત્રો આપણે ચકાસવાના છે અને આપણે નક્કી કરવાનું છે કે કયું સૂત્ર પરિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, સાચું છે અથવા તો સત્ય છે। તો એનું સોલ્યુશન છે, એમાં પહેલું એ આપણે આવી રીતે જોઈશું। તો હવે સમીકરણ છે એ પરિમાણિક દ્રષ્ટિએ સાચું હોવા માટે LHS ઇક્વલ્સ ટુ RHS, પહેલાં તો આપણે LHSના પરિમાણ લખીશું, ઓકે, ત્યાર પછી RHSના પરિમાણ લખીશું અને બંને પરિમાણોને સરખાવીશું। જો LHS ઇક્વલ ટુ RHS હશે તો સૂત્ર પરિમાણી દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહેવાય। તો અહીંયા એ આપણને આપેલું છે વાય ઇક્વલ્સ ટુ એ સાઇન ટુ પાઈ ઇન્ટુ સ્મોલ ટી અપોન કેપિટલ ટી। તો LHSમાં આપણે જોઈશું કે વાય છે, તો વાય એ સ્થાનાંતર છે, બરાબર, એટલે એનું આપણે પરિમાણી સૂત્ર લખી લઈશું। એમાં એમ નથી આવતો, જો ટી પણ નથી આવતો, એટલે એમ ઝીરો ટી ઝીરો થઈ જશે, તો ઓનલી એલ આવશે, તો સ્ક્વેર બ્રેકેટમાં કેપિટલ એલ। ને પછી RHSમાં છે આપણી પાસે એ, તો એનું પરિમાણ એ પણ એક પ્રકારનું સ્થાનાંતર છે, બરાબર, આપણને આગળ ક્વેશ્ચનમાં કહી દીધું છે, તો એટલે એનું પણ પરિમાણ આવશે એલ। તો અહીંયા જોઈ શકાય છે કે LHS અને RHS બંને સેમ ઇક્વલ થઈ ગયા છે, રાઈટ। તો આ સમીકરણ પરિમાણિક દ્રષ્ટિએ સાચું છે એમ કહી શકાય। ત્યાર પછી બી છે, એમાં ક્વેશ્ચન છે વાય ઇક્વલ્સ ટુ એ સાઇન વીટી, તો એમાં LHS છે વાય છે, બરાબર છે, એટલે કે એ તો આપણે દરેક વખતે વાય સેમ જ રહેશે, એનું પરિમાણ રહેશે એલ। RHSમાં એનું પરિમાણ છે એ, જો એ પણ એલ છે। ત્યાર પછી વીટી જે છે, અહીંયા એ સાઇનનું વિધેય છે, તો વીટીને આપણે ચેક કરીશું, તો વી એટલે કે વેગ છે, બરાબર, તો વેગનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય અને ગુણ્યા ટી છે એ સમય છે, એ સમય અને સમય કેન્સલ થઈ જશે, એટલે ઓનલી બાકી રહેશે અંતર, તો એનું થશે પરિમાણિક સૂત્ર એલ। હવે અહીંયા RHSમાં જો RHSમાં ઓલરેડી આપણને એ છે એનું તો આપણે લખી લીધું છે, અને VTનું પણ આપણને મળ્યું એલ, તો RHSમાં આપણને મળશે પરિમાણ એલ સ્ક્વેર, જ્યારે LHSમાં મળે છે ઓનલી એલ। તો અહીંયા કહી શકાય કે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, એટલે આપેલ સમીકરણ પરિમાણી દ્રષ્ટિએ યથાર્થ નથી, સાચું નથી, બરાબર છે। ત્યાર પછી સી છે વાય ઇક્વલ્સ ટુ એ અપોન સ્મોલ સોરી કેપિટલ ટી સાઇન ઓફ સ્મોલ ટી અપોન સ્મોલ એ, તો LHS આપણે દરેક વખતે સેમ લખીશું, વાયનું વાય એનું પરિમાણ એલ। ત્યાર પછી RHSમાં પહેલાં આપણે સ્મોલ એ અપન કેપિટલ ટી છે એનું ચેક કરીશું, તો સ્મોલ એ સ્થાનાંતર છે અને ટી એ સમય છે, એટલે એનું પરિમાણ થશે એલ બાય ટી। ત્યાર પછી સાઇન ઓફ ટી બાય એનું પણ આપણે ચેક કરીશું, તો ટી અપોન એ છે, બરાબર, તો એ પણ પરિમાણ રહિત તો છે નહીં, બરાબર, એ પરિમાણ રહિત નથી, કેમ કે અહીંયા ટી આવે છે અને એ પણ આવે છે, એટલે આપણે કહી શકીએ નહીં કે સાઇન ઓફ ટી એ પરિમાણ રહિત છે, તો એનું કંઈક પરિમાણ તો હશે જ, પ્લસ આપણને એ અપોન ટીનું આવે છે એલ બાય ટી। તો અહીંયા પણ જોઈ શકાય છે કે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS, બરાબર, એટલે સમીકરણ છે એ પરિમાણ દ્રષ્ટિએ સાચું નથી। ત્યાર પછી વાય ઇક્વલ્સ ટુ આપેલું છે ડી, વાય ઇક્વલ્સ ટુ એ અપોન રૂટ ટુ સાઇન ટુ પાય ઇન્ટુ ટી અપોન કેપિટલ ટી પ્લસ કોસ ટુ પાય ઇન્ટુ ટી અપોન કેપિટલ ટી, તો LHS ઇક્વલ્સ ટુ દરેક વખતે સેમ, ઓકે, એલ। ત્યાર પછી RHS એ અપન રૂટ ટુ છે, તો રૂટ ટુ છે એ અચળાંક છે, એટલે એને પરિમાણ હોય નહીં, તો આપણે માત્ર એનું જ લેવાનું છે, તો એનું પરિમાણ થશે એલ। ત્યાર પછી બીજું જે આપેલું છે તે અહીંયા ટુ પાઈ પણ અચળ છે, એટલે એનું પરિમાણ પણ થશે નહીં, બંનેમાં ટુ પાઈ, તો આપણે ઓનલી લેવાનું છે ટી અપોન ટી, બરાબર, તો ટી એ સમય છે અને કેપિટલ ટી આવર્તકાળ છે, તો બંનેનું પરિમાણ સૂત્ર તો સેમ જ થશે ટી અપોન ટી, અને અહીંયા પણ ટી અપોન ટી કોસમાં પણ, ઓકે, તો એ છે એ સાઇન વન પ્લસ કોસ વન એવું થઈ જશે, ઓકે। તો અહીંયા LHSમાં જોઈ શકાય છે કે પરિમાણ L છે, બરાબર છે, જ્યારે RHSમાં પણ આપણને પરિમાણ L મળ્યું છે, તો કહી શકાય કે RHS ઇક્વલ્સ ટુ LHS અથવા તો LHS ઇક્વલ RHS, તો આપેલ સમીકરણ પરિમાણ દ્રષ્ટિએ યથાર્થ છે।
ओके त्यार पछी क्वेश्चन 2.15 छे तो एमा एक विद्यार्थी भौतिक विज्ञान में प्रचलित एवा कोई कण चलित दल स्मॉल एम अने स्थिर दल एम नोट ओके तथा कणनो वेग वी अने प्रकाशनी झड़प सी वच्चेना आ संबंधने लगभग साचो याद राखीने लखे छे परंतु अचरांक सी ने क्या मूको ते भूली जाए छे ते एम इक्वल्स टू एम नोट अपन वन माइनस वी स्क्वायर रेस टू वन हाफ लखे छे तो अनुमान करो कि सी ने क्या मूकवो जोईए जो एक विद्यार्थी छे ए एम अने वी सी अने एम नोटनो जे संबंध छे એને યાદ રાખવાનું હોય છે તો એમાં એ સી પણ આવે છે સૂત્રમાં પણ એ સી લખવાનું ભૂલી જાય છે તો હવે આપણે સીને ક્યાં મૂકવો જોઈએ બરાબર એ નક્કી કરવાનું છે તો એ આપણે પારિમાણિક સૂત્રની મદદથી શોધી શકીએ કે સી ક્યાં હોવો જોઈએ સૂત્ર તો સી ક્યાં મૂકીએ તો સૂત્ર સાચું થાય તો અહીંયા આપણે એના માટે પણ આપણે આગળ કર્યું તેમ એલએચએસ ઇક્વલ ટુ આરએચએસ ચેક કરીશું તો લેફ્ટ સાઈડ પહેલાં તો આપણે આ સૂત્ર છે આપેલું છે એમ લખી દઈશું એમ ઇક્વલ્સ ટુ એમ નોટ વન માઇનસ બી સ્ક્વેર રેસ ટુ વન હાફ ત્યાર પછી આ એમ નોટ છે એને અહીંયા નીચે લઈ જવાના છે એમ અહીંયા એમની નીચે તો રાઇટમાં રહેશે રાઇટ સાઈડમાં આ રહેશેમાં વન અપન વન માઇનસ બી સ્ક્વેર રેસ ટુ વન હાફ ઓકે ત્યાર પછી બંને બાજુને ઉલટાવી દેવાની છે તો રહેશે એમ જી એમ નોટ અપન એમ ઇક્વલ્સ ટુ વન માઇનસ બી સ્ક્વેર અહીંયા પણ ઉલટાઈ જશે વ્યસ્ત બંને બાજુનું કરવાનું છે તો વન માઇનસ બી સ્ક્વેર રેસ ટુ વન હાફ ત્યાર પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એલએચએસ જે છે એ એમ નોટ અપન એમ એટલે કે ઉપર પણ દળ છે અને નીચે પણ દળ છે બરાબર છે તો દળ અપન દળ કેન્સલ થઈ જશે એટલે એલએચએસ મળશે પરિમાણ રહી તો એલએચએસ પરિમાણ રહી છે તો આરએચએસમાં પણ આપણે વી છે એ પ્રકાશનો વેગ છે જો ક્વેશ્ચનમાં કહ્યું છે બરાબર અને સી છે એ સોરી વી છે એ કણનો વેગ છે જ્યારે સી છે એ પ્રકાશનો વેગ છે તો બંને વેગ છે એ પણ કેન્સલ થઈ શકે તો આરએચએસમાં આપણે વેગ છે સી બરાબર પ્રકાશનો વેગ એ ક્યાં મૂકવો જોઈએ કે જેથી આરએચએસ પણ પરિમાણ રહિત થાય તો વી સ્ક્વેર અહીંયા ઉપર છે તો આપણે અંશમાં સી સ્ક્વેર મૂકી દઈએ તો અહીંયા આ જે આખી રાશિ આરએચએસ છે આખું સૂત્ર એ પરિમાણ રહિત થઈ જાય તો સી સ્ક્વેરને વી સ્ક્વેરને છેદમાં નીચે મૂકવો જોઈએ તો આખું સુધરેલું સૂત્ર છે એ આવું બનશે એમ ઇક્વલ્સ ટુ એમ નોટ અપોન વન માઇનસ વી સ્ક્વેર અપોન સી સ્ક્વેર રેસ ટુ વન હાફ ત્યાર પછીનો ક્વેશ્ચન છે 2.16 પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોંગ છે અને તેને એંગસ્ટ્રોંગ વન એંગસ્ટ્રોંગ ઇક્વલ ટુ વન એંગસ્ટ્રોંગનું માપ છે જો એંગસ્ટ્રોંગ છે એ એક લંબાઈનો એકમ છે બરાબર એ આપણે આગળ ભણી ગયા છે નાનો એકમ છે લંબાઈનો તો એક એંગસ્ટ્રોંગ બરાબર 10^-10 મીટર થાય હવે એના વડે દર્શાવાય છે તો હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોંગ છે વિસ્તાર એટલે કે એની ત્રિજ્યા આપણને આપેલી છે એ આપણે ત્રિજ્યા લેવાની છે તો એક મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું હોય તો અહીં આપણે પહેલાં તો લખી દઈશું ત્રિજ્યા આર ઇક્વલ્સ ટુ 0.5 એંગસ્ટ્રોંગ ઇક્વલ્સ ટુ એક એંગસ્ટ્રોંગનું માપ આપણને આપેલું છે તો 0.5 × 10^-10 મીટર રાઈટ ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુ પરમાણુને આપણે ગોળો માનીએ છીએ ગોળાઓ કલ્પીએ છીએ બરાબર તો અહીંયા આપણે ગોળાના ઘનફળનું સૂત્ર વાપરવાનું છે હાઇડ્રોજન પરમાણુને ગોળો માનીને એનું કદ શોધવા માટે ગોળાના ઘનફળનું સૂત્ર 4/π r³ એ લેવાનું છે હવે અહીંયા આપણને આર આપેલી છે તો એ આ સૂત્રમાં મૂકીશું તો 4/3.14 × 0.5 × 10^-10 એનો ક્યુબ અહીંયા આરનો ક્યુબ છે એટલા માટે ત્યાર પછી 4×3.14 અહીંયા 0.5નો ક્યુબ ત્યાર પછી 10^-10 અને એનો ક્યુબ એટલે અહીંયા 10 અને 3 છે એ મલ્ટીપ્લાય થશે તો આપણને મળશે અને નિશાની માઇનસ તો −30/ આખાના છેદમાં 3 બરાબર ત્યાર પછી આ ત્રણેયનો ઉપર ગુણાકાર કરશો તમે 0.5³ × 3.14 × 4 તો મળશે 1.57/3×10^-30 તો 1.57/3 એટલે મળશે 0.523×10^-30 હવે કદ જે હોય છે એ હંમેશા મીટર ક્યુબ અથવા તો સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ક્યુબમાં લખાય જ્યારે ક્ષેત્રફળ હોય તો મીટર સ્ક્વેર કે સેન્ટીમીટર સ્ક્વેરમાં લખાય
ત્યાર પછી આને આપણે રાઉન્ડ ઓફ કર્યું અથવા તો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂક્યું છે જે મેં તમને આગળ શીખવાડ્યું હતું તો એને મુકાશે 5.23 બરાબર અહીંયા એક પોઈન્ટ આપણે ખસેડીશું તો અહીંયા એક પોઈન્ટ અહીંયા છે 30ની જગ્યાએ 31 થશે તો આન્સર આવશે 5.23 × 10⁻³⁻ મીટર ક્યુબ હવે હજી આપણે આગળ શોધવાનું છે કે એક મોલ હાઇડ્રોજનમાં પરમાણુની સંખ્યા એ આપણે લઈ શકીએ જો કોઈ એક મોલ છે એ વાયુને માપવા માટેનું માપ છે બરાબર દળ માપવા માટેનું માપ છે તો એક મોલ હાઇડ્રોજન પરમાણુમાં આટલી સંખ્યા રહેલી હોય 6.023 × 10⁻²³ આને એવોગેડ્રો અંક કહેવાય અથવા તો એવોગેડ્રો અધિતર્ક એવોગેડ્રો અધિતર્ક એવું કહે છે કે એક મોલ હાઇડ્રોજન પરમાણુમાં આટલા અણુઓ રહેલા હોય 6.023 × 10⁻²³ હવે આપણે એક મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવું છે તો શું કરવું પડશે આપણને જે અહીંયા જે મળ્યું છે કદ બરાબર એને આ જે પરમાણુની સંખ્યા વડે ગુણવાના છે તો 6.023 × 10⁻²³ × 5.23 × 10⁻³⁻ તો આ પણ એને ગુણાકાર કરવાનો છે જ્યારે અહીંયા 10નો પાવર છે ને આવી રીતે સોલ્વ કરીશું 31 છે માઇનસ છે તો 23 − 31 ત્યાર પછી અહીંયા મળશે આપણને 31.500 × 10⁻⁸ ઓકે અહીંયા 23 − 31 છે એટલે 31 મોટો નંબર છે એટલે એની નિશાની માઇનસ છે એટલા માટે આન્સરમાં પણ નિશાની માઇનસ આવશે 10⁻⁸ ત્યાર પછી એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં મૂકીશું તો થઈ જશે